अभी क्या पता है? चलो बधा व्यवस्थित बेसी जाओ, हमणां એકાદ મિનિટ વેઇટ કરીએ, આપણે ધીમે ધીમે બધા જોઈન્ટ થાય છે પછી સ્ટાર્ટ કરીએ. ત્યાં સુધી તમારો આગળનું જે આપણે લાઈવ લેક્ચર લીધો હતો ત્યારે જે મેં ભણાવ્યું છે થોડુંક આપણે રિવિઝન કરીએ, જેથી પાછળનું છે એ ભૂલાય નહીં. બરોબર, નવું શીખવા માટે જૂનું ભૂલવાનું નથી. યાદ છે ને બધાને? લાઈવ લેક્ચર લીધો ત્યારે મેં સમજાવ્યું હતું કંઈક. બધાના વિડીયો ઓન રાખશે, એક કોઈને બંધ નહીં. બધાના ફેસ મને દેખાવા જોયો, એક એક ના નામ બોલો, એને પેલા ઓડિયો ચાલુ કરી દે તમારો. સરવૈયા જાનવી, દ્રશના પરમાર, આ બધાના ઓડિયો ચાલુ કરો. આ જેટલા વિદ્યાર્થી સમયસર જોડાઈ જાય છે એ ખૂબ જ એમ કહેવાય ને ટેલેન્ટેડ વિદ્યાર્થી છે, કે પોતાનો સમયનો એક પણ મિનિટ બગાડતા નથી. જેને સમયની સાથે ચાલવું ગમે ને એ જ હંમેશા આગળ વધે. જે સરવૈયા જાનવી છે, તારું ફેસ નથી દેખાતું બેટા. તો આપણે હવે જે પાઠ જે છે એની શરૂઆત કરીએ છીએ. આગળ પણ કરી લીધી છે કે પ્રથમ સત્રમાં પાઠ પહેલો આપણે શીખી રહ્યા છીએ, એમાં આપણે વાત કંઈક કરી હતી કોલંબસની, ક્રિસ્ટોફર કોલંબસ. બરોબર, કે જે વેપાર માટે આવે છે. જ્યારે ભારતમાં યુરોપી પ્રજાનું આગમન કઈ રીતે થયું, તો સૌ પ્રથમ ક્રિસ્ટોફર કોલંબસ જે છે એ આવે છે. ત્યારબાદ આપણે એ પણ કઈક રિવિઝનમાં આગળના જે લાઈવ લેક્ચરમાં છે જોઈ ગયા કે વાસ્કો દ ગામા છે એ પણ આવ્યો. હવે એને એવો જળમાર્ગ શોધી દો કે પૂર્વથી પશ્ચિમ તરફ જવાય તો પશ્ચિમથી પૂર્વ તરફ કેમ ના જવાય. બરોબર, ધીમે ધીમે એના આવ્યા પછી તો કે પછી શું થયું, તો કે વાસ્કો દ ગામા પછી ક્રિસ્ટોફર કોલંબસ, વાસ્કો દ ગામા પછી પોર્ટુગીઝ જે સત્તા જે છે ધીમે ધીમે એને પ્રજાએ પોતે જે વેપાર માટે પરમિશન માંગે છે, અને એ પરમિશન કોની પાસે માંગે છે, તો કે શાહજહાં પાસે. દિલ્હીની ગાદી ઉપર જ્યારે હતા ત્યારે એ ત્યારે ધીમે ધીમે એ કોઠીઓ સ્થાપે છે, ખૂબ મોટી ઊંચી દિવાલો એની જે કિલ્લા કિલેબંધી કરે છે. આવું બધું કંઈક આપણે પેલા લેક્ચરમાં શીખી ગયા. આજે રિવિઝન એટલે જ કરું છું કે એક કે બે મિનિટ રિવિઝન કર્યા પછી તમને ખબર હોવી જોઈએ કે આપણે જે પાઠમાં જેટલા બધા વ્યક્તિઓ આપણે એક પછી એક આવે છે, તો એ પાઠમાં આપણે હવે આગળ શીખીએ છીએ તો આગળના જે છે એને ભૂલવાના નથી, નતર આપણને ખબર પડે નહીં કે જે ભારતમાં કઈ કઈ યુરોપી પ્રજા આવે છે. બરોબર, આગમન તો ઘરે મહેમાન ઘરે આવતા હોય, બરોબર, તો આપણને યાદ હોય ને કે કોણ આવ્યા હતા 2 દિવસ 5 દિવસ પછી. ઘણી વાર એવું થાય કે એકી સાથે ઘણા બધા મહેમાનો ઘરે આવે તોય આપણે નામ યાદ હોય, તો એમાં તો આપણા ભારતમાં પ્રજા આવી હતી યુરોપિયન, તો એની પ્રજાની આપણને ખબર હોવી જોઈએ. શરૂઆત કરીએ છીએ ડચ લોકોથી. આપણે કંઈક લાઈવ લેક્ચર પછી મીટિંગ પૂરી થઈ ગઈ હતી ને આપણે બાકી રહી ગયું હતું, ફરી વાર ડચ લોકો લઈ છે કે પોર્ટુગીઝ જે છે એનું જયારે આગમન થયું ત્યારે આઈ થિંક 1600મી સદીના અંત ભાગની વાત કરી, જે હાલનું આપણે પેલા હોલેન્ડ કહેતા અત્યારે એને નેધરલેન્ડ કહેવાય છે. એ ડચ જ્યારે વેપાર કરવા માટે આવે છે ત્યારે સૌ પ્રથમ પુલકિટ એટલે કે મદ્રાસ, બરોબર, મદ્રાસ હાલનું એને ચેન્નઈ કહેવાય છે, ત્યાં એને પોતાની કોઠી સ્થાપી. અને જ્યાં કોઠી સ્થાપાણી ત્યારે ઈસવીસન 1663 આપણે વાત કરેલી છે કે 1663માં આગ્રામાં પણ તેમણે કોઠી સ્થાપી. દરમિયાન અંગ્રેજ પણ ભારતમાં આવી પહોંચ્યા. જો કે છે ને કે ધીમે ધીમે જ્યારે એક પછી એક જ્યારે કોઠી છે, કોણ બોલે છે? કોઠી મીન્સ યસ, તારો સ્પીકર બંધ રાખ બેટા. યસ, કોઠી મીન્સ શું થાય? કોઠી મીન્સ શું થાય મેમ? પોર્ટુગીઝ ની વાત કરીએ છીએ કે જ્યારે બધા વેપાર વાણિજ્ય માટે આવે છે તેમાં ડચ લોકોની વાત કરીએ છીએ. બરોબર છે,
હવે એમ કીધું છે કે ભારત પર અંગ્રેજની નજર, અંગ્રેજો કેવી રીતના આવે છે, તો આપણે એ વાત કરેલી હતી કે વેપારના અર્થે એ લોકો આવે છે. 1600માં જો આ સાલ તમને હું એટલા માટે લખું છું કે તમને ખ્યાલ આવે કે જ્યારે અંગ્રેજો છે એની નજર જ્યારે ભારત ઉપર હતી ત્યારે 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. કઈ કંપની? ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. હિન્દુસ્તાનમાં જ્યારે વેપાર કરીને ધનવાન થવાની ઈચ્છા રાખવાથી વેપારીઓ કંપનીઓ આ હતી. જો કેમ કે છે કે વેપાર જેમ વધે, જેમ વાણિજ્યમાં વધારો થાય, જેમ પૈસામાં વધારો થાય, એટલે માણસને એના કરતાય વધારે મેળવવાની ઈચ્છા થાય. જ્યાં આપણે વેપાર વધતો હોય તો એના કરતાય વધારે વેપાર કઈ રીતે થાય એના વિશે આગળ વિચાર કરતા કરતા એ લોકોએ ઈસવીસન 1608 ની વાત કરવામાં આવી છે. ઈસવીસન 1608માં અંગ્રેજને જે કે પહેલું વહાણ જે હિન્દુસ્તાનમાં સુરત બંદરે પહોંચ્યું, સૌથી જે પહેલું હતું જહાજ, 1608 ની વાત કરવામાં આવી છે કે તેણે શું કર્યું, તો કે સુરતના બંદરે પહોંચ્યું. હિન્દુસ્તાનની ધરતી ઉપર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ. હોકિન્સ બરોબર છે. આ બધા નામ એવા છે કે થોડીક વાર અટપટા લાગશે, પણ આનું ખૂબ મહત્વ છે. કારણ કે આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે આગમન પ્રજાનું થાય છે એને આપણી ઉપર 200 વર્ષ રાજ કઈ રીતે કર્યું, સેના માધ્યમ દ્વારા કર્યા, શા માટે આપણા જયારે ભારત દેશમાં આવે છે, શું કામ આવ્યા હતા, અથવા એનું કારણ શું હતું, તો આપણને ખબર હોવી જોઈએ કે વેપાર માટે આવે છે. પછી એમ કે છે, હોકિન્સ જયારે વહાણનો જે કપ્તાન હતો તે જહાંગીર ને મળ્યો. આપણે એમ કહેતા શાહજહાન ને જહાંગીર ને બધા નામ સાંભળ્યા હશે તમે, 7મામાં ભણી ગયા. એમાં જહાંગીર ને એ મળ્યો, પરંતુ પરવાનગી મળી નહીં. જહાંગીર એને પરવાનગી ના આપી કે ભાઈ અહીંયા કઈ તમારો વેપાર નથી કરવાનો, અહીંયા કઈ તમારું બંદર ઉતરશે નહીં, આવી બધી એને ના પાડી દીધી. ત્યારબાદ આવનાર સર ટોમસ, સર ટોમસ જે છે એ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી. જો પેલા કોણ આવ્યું, તો કે હોકિન્સ. એને કોની પાસેથી પરવાનગી મેળવી, તો કે જહાંગીર પાસેથી. પણ જહાંગીરે શું કર્યું, તો કે એને સદંતર ના પાડી દીધી. પછી તો ત્યાર પછી કોણ આવ્યું, સર ટોમસે એને જહાંગીર પાસેથી પોતાની કોઠી સ્થાપવાની પરવાનગી મેળવવા માટે એનું કહ્યું. ત્યાર પછી દિલ્હીની સત્તા ઉપર શાહજહાં પાસે આવી. જો સત્તા છે, આપણે કેમ કીધું કે પહેલા કોની પાસે હતું, તો કે આગળ વિચારીએ તો કે જહાંગીર પાસે હતી. હવે જહાંગીરની જે પોતાની જે સત્તા છે કોની પાસે આવી, તો કે શાહજહાં પાસે. તો કે હા, તો કે અંગ્રેજોએ બંગાળની વેપાર કરવાની છૂટ આપી. જો અંગ્રેજ લોકોને બંગાળ જ્યાં છે, તમારે ખ્યાલ હશે કે આપણો નકશો જે છે એમાં બંગાળ ક્યાં આવ્યું છે, એના લીધે આપણે પછી તમને શેર કરશું નકશો કે ભાઈ એમાં બંગાળ જે છે એ જગ્યાએ પોતે વેપાર કરવાની છૂટ માંગી. ત્યારબાદ ડચ, પછી તો કે હવે આવે છે ફ્રેન્ચ લોકો. હવે ફ્રેન્ચ લોકોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની 1664 ની વાત કરી છે. આપણે કેટલા, 1664. 1664માં સ્થાપી તેમણે સુરત અને પુંડિચેરીમાં કોઠી સ્થાપી. પહેલા સુરતમાં સ્થાપી, પછી પોંડિચેરીમાં સ્થાપી, જેને ભારતમાં યુરોપીય પ્રજાને સવિસ્તાર કરવાની ઈચ્છા થઈ. એને શું થયું કે આમાં આપણે વિસ્તાર વધારીએ તો વેપાર તો કરવા જ માંડ્યા છે. ધીમે ધીમે શું કર્યું, તો કે આપણો જે કાચો માલ છે એ પોતે વિદેશ લઈ જઈને વિદેશથી જેમ યંત્રો દ્વારા એ વસ્તુનું કાપડ જે છે એ બનાવીને એને વસ્તુ આપણને ઊંચા ભાવમાં વેચવામાં આવતી.
આપણી જ વસ્તુ જે છે એ સસ્તા ભાવે ખરીદી કરીને પછી પોતે વિદેશ લઈ જાય, પછી યંત્રો ને મશીનો દ્વારા એક આપણને સારું એવું રૂપ બદલીને આપવામાં આવે અને એક આપણને ફરીવાર આપણા ભારતમાં લઈને આવે અને પછી એની ઊંચી કિંમત મેળવતા. વિચાર કરો, આપણે આપણે તો જ્યાં ખેતી પ્રધાન દેશ છે, આપણે જે વસ્તુ મલમલ જે છે, કપાસ જે છે, કાપડ છે, કાપડ ઉદ્યોગ તો આપણે વિશેષ પ્રમાણમાં થાય, પણ આપણી પાસે શું હતું કે હાથ વણાટ હતું. હાથ વણાટ ને મશીનમાં ઘણો ફેર. તો એમાં એમ કીધું છે કે ભારતમાં જ્યારે યુરોપીય પ્રજા સત્તા વિસ્તાર કરવાની જાણીને ઈચ્છા થઈ ત્યારે યુરોપની પ્રજામાં અંગ્રેજ અને ફ્રેન્ચ એમ બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈમાં હતી. કોઈ પણ વેપાર ગમે ત્યારે તમે કરો, તમારી સામે હરીફાઈ હોય હોય ને હોય જ. તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધશો ત્યાં હંમેશા એક અપ ને એક ડાઉન હોય, હરીફ તો તમને મળશે જ, બરોબર. તો એ સમયે કોણ હરીફમાં હતું તો આપણને ખાસ યાદ રહેવું જોઈએ કે અંગ્રેજો અને ફ્રેન્ચો એ બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈમાં હતા. તકરારો લડાઈઓ થઈને છેવટે અંગ્રેજ સફળ થયા, જ્યારે ફ્રેન્ચ છે એ શું થયા તો કે એને જે મથકો છે ત્યાંથી એ જતા રહ્યા. બંગાળમાં અંગ્રેજોનો વેપાર, જો બંગાળમાં મેં પહેલા કીધું કે નકશામાં બંગાળ જ્યાં છે ત્યાંથી એને વેપારની શરૂઆત પ્રથમ કરેલી, એ અંગ્રેજોનો વેપાર છે 1651માં. 1651માં હુગલી નદીના કાંઠે જે છે એમાં પહેલો વેપાર કરવાની એને શરૂઆત કરી. હવે પોતાની જે કોઠી સ્થાપી એની આજુબાજુ જે છે એ કિલ્લા બાંધ્યા. કોઠી તો બનાવી પણ આજુબાજુ શું કર્યું, કિલ્લેબંધી કરી નાખી અને પોતાના રક્ષણ માટે સૈન્યો રાખ્યા. સ્વાભાવિક છે, આવડી બધી જેમ વેપાર વધતો જાય, જેમ જેમ મોટી કોઠીઓ હોય એમ એની સાચવવાની જવાબદારી વધતી જાય. તો જો ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી રકમના બદલામાં કરવેરા આપ્યા વગર જ વેપાર કરવાની પરવાનગી મેળવી, જો આપણે એમ કેમ કહી કે આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય તો ટેક્સ ભરવો પડે, બરોબર છે. તો એ રીતે જ્યારે એને ખંડણી, ખંડણી એટલે કે અમુક ભાગ જે છે 20% કે 25% એને છે ને ઔરંગઝેબને આપવાનો હોય. શાહજહાં પછી ઔરંગઝેબ લાસ્ટ હતો, તો ત્યારે એની જ્યારે સત્તા હતી ત્યારે એને કીધું હતું કે વાર્ષિક ખંડણી, વાર્ષિક ખંડણી એટલે કે વર્ષના અંતે જે તમને પ્રાપ્ત્યું છે એમાંથી અમુક ભાગ જે છે એને ચૂકવવાનો હોય. પણ એના બદલામાં એને શું કીધું, ભાઈ અમને કરની પરવાનગી એને મેળવી લીધી, કઈ વાંધો નહીં, અમને કરવેરા આપ્યા વગર જ કામ કરવા દો, વેપાર કરવા દો. એટલે બધો નફો કોને મળે, તો કે અંગ્રેજ લોકોને. એને કાંઈ ચિંતા, વેપાર કરી લેવાનો, માલને બધા જે કઈ એની પાસે જે સંપત્તિ મળે એ બધી વહી જવાની લઈ, એને કઈ ખંડી તો ભરવાની આવતી નહીં. તો આવી એને પરવાનગી મેળવી લીધી. ચાલો અમુક વિદ્યાર્થી જે છે એ જોઈન્ટ થાય છે, ઘડીકે નો છે ને કેમેરો ઓફ થઈ જાય છે, હજી એના ફેસ નથી દેખાતા. બ્લોચ સાહેબા વિડીયો ચાલુ કર બેટા તારો. જો આપણે એમ જ સમજવાનું છે કે લાઈવ લેક્ચર જે છે એમાં ક્લાસમાં જ બેઠા છે, ફક્ત તમારા ઘરે તમે છો એ જ વસ્તુ. અત્યારે આપણે બે એકબીજાની સામે જ છીએ, તો ઘણી વાર તમે ખોટા બંધ ને ચાલુ ન કરો, તમારો વિડીયો ચાલુ રાખો જેથી મને ખબર પડે કે તમે ત્યાં સમજો છો કે નહીં. હાલો મોનાની મેડમ, અવાજ સંભળાય છે? હાલો, હા કોણ બોલે છે? એ હું સાઈબા, મોનાની મેડમ. હા બોલ બેટા. એ મારે નેટ પ્રોબ્લેમ ની કારણે તમારો અવાજ પણ નથી આવતો, તમારો વિડિયો પણ નથી આવતો. એટલે નેટવર્ક પ્રોબ્લેમ હશે બેટા, થોડું ક્યાંય જ્યાં નેટવર્ક પકડાતું હશે ત્યાં બેસી છે ને. હું બેસી ગઈ તો જ્યાં નેટવર્ક પકડાય ત્યાં બેસો કે જેથી તમને છે ને પાઠ ને સમજાય. આગળ વધીએ છીએ કે હવે કંપનીને વધુ ને વધુ કમાવાની હોડમાં લાગી ચૂકી છે.
बंगाल में जरे कर मुक्त व्यापार करवाना फरवाना फक्त कंपनीओ ने ज कर मुक्त व्यापार करवानी छूट हती। जे कंपनी होय एने ज कर मुक्त हता, परंतु कंपनी ना जे अधिकारी छे ए व्यक्तिगत व्यापार करता अने तेमा पण कर आपता नहीं। जो पहला कंपनी छे एने ज कर मुक्त हतो, पण हवे एनी थी नाना ना जे व्यक्तिगत व्यापार करता होय एने पण शुं कर्युं तो के ए कर आपता नहीं, जेथी बंगाळना करवेराની આવક ઘટી ગઈ, જેને બંગાળના નવાબ મસીદ અલી ખાન નો વિરોધ કર્યો। દિન પ્રતિદિન વધતો રહ્યો। જો આપણે એમ કહી કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ તો વચમાં ટોલ ટેક્સ છે। હવે ટોલ ટેક્સમાં ઘણી બધી મોટી મોટી ગાડીઓ હોય એ ટોલ ટેક્સ ચૂકવતી હોય, અને માની લો ટોલ ટેક્સ ચૂકવવાનો જ હોય અને આપણે ન જ ચૂકવીએ तो एक समय एवं आए कि रोड रस्ता जे छे ए एमने आर्थिक संपत्ति वगर थई शके नहीं। सरकार आपने जेटला आपने लाभ आपे छे तो एना बदला में टेक्स पण मूके छे। शुं काम एनी टेक्स मूके छे कि आपणे टेक्स भरवाथी ई रिफंड आपने ज हेल्प करे, बराबर छे। सरकार ने ज्यारे आपणे टेक्स चूकवीए छीए, घणी वार नळ वेरो छे, कर वेरो छे, दीवाबत्ती वेरो छे, लाइट बिल वेरो छे, आ बधा वेरा शुं काम भरीए छे के समयसर ए आपणी जे वस्तु छे ए आपणे मळती रहे। आपणे छे लाइट बिल न भरीए तो लाइट कापी जाय, फरीवार बिल भरीए एटले लाइट पाछी आवे, तो समयसर ए वस्तु आपणे मळे छे तो आपणे एनी सामे आपणे एने सरकारने अन्य रीते मदद करी छे। तो ए समयमां ज्यारे कोठी ज्यारे स्थापवामां आवी, वेपार माटेनी वात करवामां आवी, त्यारे एने छे ने शुं कर्युं तो के करवेरा जे भरवाना होय, जे खंडणीओ वार्षिक भरवानी होय बधी भरवानी बंद कर दीधी। अमुक जे व्यक्तिगत वेपार हता ए पण पोताना खंडणीओ जे छे ए न भरता। आनाथी शुं थयुं तो के आवकमां घटाडो थयो। हवे एम कीधुं छे के प्लासी नुं युद्ध, सत्तरसो छप्पन, तो खास याद रखो अमुक जे युद्ध जे छे ये आपड़ा माटे एम छे के आ प्लासी नु युद्ध एटले शू। आनी पहला आपणे जोयुं तराई नु युद्ध, तराई ना जे मैदान में युद्ध थयुं तुं बे वच्चे, गजनी अने सारुद्दीन दोरी वच्चे। फरीवार तराई ना युद्ध थयुं कोना वच्चे, गजनी अने पृथ्वीराज चौहान वच्चे। હવે આ જે વસ્તુ જે છે આ બધા જે છે ભવિષ્યમાં તમે દસમું બારમું ગ્રેજ્યુએશન કોલેજમાં જશો ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આવશે કે જેમાં તમને ખાલી પ્રશ્ન પૂછવામાં આવે। એવો પ્રશ્ન પૂછો હોય કે તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણ અને ગજની એમાં હાર કોની થઈ, અથવા એમ એ પૂછે કે તરાઈનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું, એવા પ્રશ્ન પૂછી લે तो आपणे ज्यारे पाठ समजा होय त्यारे आपणे खबर पड़े के तराईनुं प्रथम जे मैदानमां युद्ध थयुं ए गजनी अने साउदीन दोरी वच्चे। आज वस्तु हवे जोवो के आपणे एम कीधुं छे प्लासीनुं युद्ध क्यारे थयुं, तो के 1756 मां थयुं हतुं। हवे जे 1756 मां जे युद्ध थयुं छे तो ई शा कारणे, शुं कामे ने प्लासीनुं युद्ध याद राखवामां आवे छे, तेमां छे सिरोज उद दौला बंगाळनो ज्यारे नवाब हतो, બંગાળની જ વાત કરીએ છીએ, ત્યાંનો એ નવાબ હતો, ત્યાંનો એ રાજા હતો, જેની અંગ્રેજ પર ધાક હતી। અંગ્રેજ લોકોને ખબર હતી કે આ વ્યક્તિને છંછેડવા જેવો નથી, એ બહુ પાવરફુલ માણસ હતો, અંગ્રેજોએ તેને પસંદ કરતા ન હતા। સિરોજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી। જો જે વ્યક્તિ સારો છે, જે રાજ્ય માટે સારું કાર્ય કરે છે, ત્યારે અંગ્રેજોની નીતિ કેવી હતી, તો કે ભાઈ આપણે વેપાર કરવો છે, આપણે કર ન દેવું, આપણે વાર્ષિક ખંડણી ન દેવી, આપણે સત્તા જમાવી લઈ તો આપણને સારો એવો પ્રોફિટ મળે છે। તો ધીમે ધીમે એનો પ્રોફિટ વધારવા માટે એને વિચાર કરો કે જે આ સિરોજ ઉદ્દુલ્લા છે, જે બંગાળનો નવાબ છે, એનું આપણે શું કરવું। તો એને એને શું કહ્યું તો કે હરીફાઈઓને મદદ કરી। જો સિરોજ ઉદ્દુલ્લાને હરીફાઈઓને મદદ કરી, એને કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે। અંગ્રેજો ઘણીવાર વચમાં દખલગીરી કરતા હોય, એ સદંતર એને બંધ કરાવી દે। કોઠીઓની કિલેબંધી છે એ કરવાનું બંધ કર્યું, એને એ જ કીધું, એને ખબર પડી ગઈ હતી કે ભાઈ જો આ કોઠીઓ સ્થાપવા માંડશે તો અહીંયા બધા અંગ્રેજો રહેવા માંડશે, અને જો અંગ્રેજો રહેવા માંડશે તો આ ક્યાંક સત્તા ઉપર આવી જશે તો આપણી સત્તા શું થશે, નબળી પડી જશે।
એ નબળી ન પડે એના માટે એને શું કર્યું તો કે કિલેબંધી છે એ બંધ કરાવી, કાયદેસર કર ભરવાનો, કર એટલે આપણે હમણાં જ વાત કરી ટેક્સ ભરવાની, જો આપણે સમયસર બધા ટેક્સ ભરીએ તો આપણને એ જ રિફંડ બધી સુવિધા મળે. નળવેરો ન ભરે કોઈ ઘરમાં આજુબાજુ ક્યાંય કોઈ ન ભરતું હોય તો પાણીની જે નળમાં પાણી આવે છે એની સુવિધા મળે આપણને, ન મળે તો એના માટે આપણે વાર્ષિક જે ખંડણી છે એ ભરવી પડે. તો એ જ વસ્તુ ત્યારે હતી ત્યારે સિરજ ઉદ્દલાએ કીધું કે કર ફરજિયાત ભરવાનો રહેશે. નવાબે 30,000 સૈનિકો સાથે રાખીને અંગ્રેજ કોઠી પર એને હુમલો કર્યો. નવાબની ફોજે અંગ્રેજોને બંદી વાન બનાવીને તેના વહાણો ઘેરી લીધા. જો શું કેટલો તાકાતવાળો વ્યક્તિ હશે, એક વ્યક્તિ એવું વિચાર કર્યું બે આના વહાણ છે એ લઈ લો, આના ઉપર કરવેરો નાખો, આની કોઠીઓ બંધ કરાવો. પણ એક વ્યક્તિ ફક્ત કાર્ય કરે એવું ન હોય, સાથે જો જૂજ બનીને કામ કરે, જૂથ બનીને કામ કરે તો આ કામ સરળ થાય, પણ એવું કોઈ હતું નહીં. ભારતમાં જ્યારે આ કંપની પહેલી લડાઈ હતી જેમાં અંગ્રેજોની સત્તાની જે શરૂઆત થવાની હતી માટે લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના. જો સૌથી મહત્વની ઘટના પ્લાસીનું યુદ્ધ છે. શું કામ એને યુદ્ધ થયું? કારણ કે આમાં એક જ બળવાખોર સામે વ્યક્તિ હતો સિરજ ઉદ્દૌલા. જ્યારે એને અંગ્રેજો સામે એમ કીધું હતું તમારી કોઠી અહીંયા બંધ, તમારા કરવેરા અહીંયા ભરવા પડશે, બરોબર, તમારા વહાણ છે એ આ રીતે નહીં જાય, અહીંયા કરવેરા અહીંયા વાર્ષિક ખંડણી ભરવી પડશે, આ બધા વસ્તુનો વિરોધ એને કર્યો. ત્યારે એને પ્લાસીનું યુદ્ધ એક છે એક જીવનમાં યાદગાર બની જાય છે. સાલે યાદ રાખવાની 1756, બરોબર છે. આગળ વધીએ છીએ. પછીનું જે લડાઈ થાય છે, જો લડાઈ શરૂઆત જ અહીંથી થઈ ગઈ પ્લાસીના યુદ્ધથી જ, કે યુદ્ધ સ્ટાર્ટ થયું. આપણે અંગ્રેજો જયારે આપણી ઉપર સત્તા સ્થાપે છે, તરાઈ પછી પ્લાસીનું યુદ્ધ, અને પ્લાસી પછી એક પાછું નવું બક્સરની લડાઈ આવે છે, બરોબર. આ બક્સરની લડાઈ છે એના વિશે આપણે આગળ જોઈએ છીએ. જો આમાં બધા અલગ અલગ નામ આવે છે, આ બધા હું નામ તમને વારાફરતી ફરીવાર રિપીટ કરું છું, કારણ કે આપણે એક લેક્ચરમાં બધું કમ્પ્લીટ પૂરું નથી થઈ શકે. નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે બક્સરની લડાઈથી શરૂઆત કરશું. અત્યારે આપણે જે સમજેવું છે તમારે મગજમાં ઉતારવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પહેલા પ્રશ્ન પૂછશું, તમારે મને જવાબ આપવાના છે. સમજાય છે? બાકી તો બધાને સમજાય છે? હું પાઠ સમજાવું છું. કોઈને ક્વેશ્ચન? ઓકે, પાંચ મિનિટ વાત છે. મીટિંગ આપણે અહીંયા પૂરી કરીએ છીએ, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું, બરોબર છે. બધાએ ફરજિયાત પોતે કોમેન્ટ બોક્સમાં પોતાનું નામ અને વિડીયો કેવો લાગ્યો છે એ મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનું રહેશે. ખાસ પોતાનું નામ પહેલા લખજો. ઓકે.